ગુડ મોર્નિંગ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વેલકમ ટુ ગુજરાતી લેક્ચર લાસ્ટ લેક્ચરમાં આપણે મો નાની ઈ રાઈટ ફર્સ્ટ આપણે જોયું અ વાળા મતલબ કે કાના માત્ર વગરના શબ્દો પછી આની માત્રા મતલબ કે અને કાનો આ તો એવી રીતે કનેકાનો કા તો કાનાવાળા શબ્દો આને કહેવાય છે કાનો રાઈટ બાજુમાં જે સ્ટેન્ડિંગ લાઇન હોય છે એને કાનો કહેવાય છે તો કાનાવાળા શબ્દો જોયા પછી આપણે જોયું કી માત્રા માત્રાવાળા શબ્દો જોયા તો આજે આપણે જોઈશું દીર્ઘ ઈ રાઈટ મતલબ આપણે જે ગુજરાતીમાં કહીએ તો જે આ ઈ આવે ને એની માત્રાવાળા શબ્દો આપણે આજે જોઈશું મતલબ આપણે લખતા અને વાંચતા શીખીશું ઓકે આપણે કકો તો આખો આનો સવ કરી લીધો છે રાઈટ કી ને કી ગી ઘી દીર્ઘઈ કી વાળો કકો ખ થઈ ગયો છે તો હવે એના વધારે ને વધારે શબ્દો લખીશું જેથી કરીને આપણને રીડ કરવામાં ઈઝી રહે ઓકે તો ફર્સ્ટ હું આમાં શબ્દો લખું છું કને દીર્ઘ કી ડી કી ડી રાઈટ કી ડી કીડી લખવું હોય તો કને દીર્ઘય અને દીર્ઘય કરવી પડે રાઈટ આ શબ્દને ને વંચાય છે કીડી પછી હું એક વાત બીજો વર્ડ લખીશ યસ શું લખ્યું છે મેં સીટી રાઈટ સીટી હવે કાનો અને દીર્ઘય બે નો યુઝ કરીને આપણે વર્ડ લખવો હોય તો જુઓ મેં શું લખ્યું છે બંને માત્ર આપણે બધામાં પછી તો આગળ જતા એવું થશે કે કોઈ એક માત્રાવાળા જ નહીં હોય બધી માત્રા મિક્સ હશે તો તમારે એ પણ રીડ કરતા ફટાફટ આવડવું જોઈએ રાઈટ તો અહીંયા શું છે બને કાનો બા રને દીર્ઘ રી બારી આવી રીતે તમે વાંચવાનું ધીમે ધીમે કોશિશ કરશો એટલે તમને પછી એકદમ ફટાફટ ગુજરાતી રીડ કરતા આવડી જશે તો આ આપણે લખ્યું બારી રાઈટ હવે બીજો એક વર્ડ લખું છું જેમાં રસ અને દીર્ઘય બને છે જોવો જોઈએ આમાં દીર્ઘય છે આમાં રસવાઈ છે ભીતી રાઈટ પછી છે મનેકાનો માં ખને દીર્ઘ ખી માખી પછી જુઓ જ ને દીર્ઘય કેમ લખાય આવી રીતે લખાય ઓકે જ છે એને આમ દીર્ઘય કરીએ છીએ તો આમ જ નથી લખાતો પણ જ ને દીર્ઘય આવી રીતે કવ થઈ જાય છે રાઈટ તો જી ભ જીભ જીભકી સીટી બારી ભીતી માખી જીભ પછી જો ઈ જેની માત્રા છે ને એનો જ ઉપયોગ કરીને આપણે શબ્દ લખીએ તો કે ઈ સ રાઇટ આપણે ઈશ્વર પણ લખી શકીએ એ ચાર અક્ષરનો શબ્દ થઈ જાય જો અહીં હું લખું છું ઈ શ અધો આવશે વર આ છે હજી જોડિયા શબ્દો આપણને હજી શીખડા મેં તમને શીખડાવ્યા નથી એટલે આ હજી રીડ કરવામાં તમારે થોડીક તકલીફ પડશે ઓકે એટલે આ વર્ડ નો લખો તો પણ ચાલશે ચલો હવે ત્રણ લેટર વાળા શબ્દો જોઈએ તો ફર્સ્ટ છે રાખડી રાખડી રા જો કાનાવાળો શબ્દ કા કાના માત્ર વગરનો અક્ષર અને દીર્ઘય વાળો ત્રણેય મિક્સમાં આવ્યું હતું આને શું વંચાય રાખડી પછી છ છી માં લી પછી છે બ બરણી જો મેં કહ્યું હતું કે આપણે હણી આમ બોલીએ ને તો એ આમ વ્યવસ્થિત ન આવે પણ જો શબ્દોમાં જેમ જેમ આવતું જશે ને એમ તમને એ એની માત્રા અને એનો ઉચ્ચાર કરવો ઈઝી પડી જશે તો અહીં આપણે શું કહી શકીએ કે બરણી પછી ત્રીજા વાળો એક શબ્દ છે ત્રણ અક્ષર વાળો મ કા ઈ મઈ ઓકે હવે છે ચાર વર્ડ વાળા તો ચાર વર્ડ માં ફર્સ્ટ આપણે લખશું મ હા વીર મહા વીર જે સિઝન જ છે એની રાઈટ શું લખ્યું છે મેં સીતાફળ સીતાફળ રાઈટ ઘણાને ફેવરેટ હશે રાઈટ પછી છે કાનો દીર્ઘય બધી માત્રાનો ઉપયોગ થયો છે હારી પની હારી રાઈટ પનીહારી આપણે આવી રીતે જ ભેગું આવી રીતે રીડ કરી શકીએ પનીહારી પછી છે ચાલબાજી ચાલબાજી ચાલ બાજી બને છે રાઈટ પછી છે તકલીફ દીવા સડી દીવા રાઈટ હવે આપણે નાના નાના વાક્યો વાંચતા અને લખતા શીખીશું ઓકે જો અહીં હું લખું છું ખાટી ખાટી આમલી ચાક રાઈટ ખાટી ખાટી આમલી ચાક ચા ભરવા ભ એટલે આ ભ આવશે ઓકે ભરવા કીટલી લાવ કીટલી લાવ ચા ભરવા કિટલી લાવ હવે છે તીખી ચટણી બનાવ તીખી તીખી ચટણી બને મમ્મી બનાવે ને તો આપણે અહીં લખ્યું છે તીખી ચટણી બનાવ રાઈટ હવે આના પછી આપણો કયો તહેવાર આવશે ફેવરિટ બધાનો યસ સંક્રાંત રાઈટ તો એમાં શું જોશે ફિરકી જોશે ને હે બધા ભાઈની ફિરકી બેનને એટલે પકડવાની રાઈટ તો અહીં લખ્યું છે રાજીવ ફિરકી લાવ રાજીવ ફિરકી લાવ રાઈટ તો આવી રીતે આપણે શબ્દો લખ્યા આજે ઈની માત્રાવાળા નાની ઈની માત્રાવાળા શબ્દો આજે આપણે લખ્યા અને મેં ઓનલાઈન લેકચરમાં જોયું કે હજી કકો થોડો થોડો બધાને ભૂલાતો જાય છે તો ઘરે પાછી પ્રેક્ટિસ કરવી ઓકે કકો લખો જો તો જ તમને આ બધા શબ્દો રીડ કરતા અને જાતે લખતા આવડશે ઓકે ચલો બાય બાય નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી માટે બાય બાય ગુડ બાય ટેક કેર